મહેસાણામાં કોરોનાની મહામારીને નાથવા આજે ઘરે જ ઉજાણી અને હવનનું આયોજન મહેસાણામાં કરવામાં આવ્યું હતું. જૂના મહેસાણાના યુવાનો અને વડીલો દ્વારા દર વર્ષે ઉજાણી કરવામાં આવે છે, પરંતુ કોરોનાના કારણે આ વખતે ઘરે બેસીને ઉજાણી કરવામાં આવી હતી. આજે વૈશાખ સુદ ત્રીજ અકાત્રીજને લઈ ભીમનાથ મહાદેવ મંદિરમાં કોરોનાની કપ મહામારીથી બચવા પરા ગામમાં હવનનું આયોજન કરવામાં આવ્યું છે. ઉજાણીમાં સામૂહિક તમામ રહીશો જોડાતા હોય છે, પરંતુ આ વખતે પોતાના ઘરે ઉજાણી કરી કુળદેવી માતાજીનો દીવો કરીને પ્રસાદ સહિત દરેક સ્થાનિક રહીશ આજે દિવસે રાત્રે ઘરની બહાર એક દીવો અને કપૂર છાણાનો ધૂપ કરશે અને કોરોના મહામારીમાં ભગવાન વિશ્વ કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે. તો આ આયોજન પ્રતિવાર્ષિક કરવામાં આવે છે આમ સામૂહિક, પણ આ વિશ્વ કલ્યાણ અર્થે મહામારીના અનુસંધાનની અંદર બસ ખાલી 5 જ જણ એરિયાના ભેગા થઈને પરા વિસ્તારની અંદર ભીમનાથ મહાદેવની અંદર વિશ્વનું કલ્યાણ થાય અને આ મહામારીનો નાશ થાય એના માટે સરકાર પણ કામ કરી રહી છે અને પબ્લિક પણ પોતાની રીતે કામ કરી રહી છે. તો એના માટે મા ભગવતીને પ્રાર્થના કરી બરાબર મહામારીનો નાશ થાય એના માટે જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુતે આ મહામારીના નાશ માટેનો મંત્ર છે. તો એનાથી યથાશક્તિ આહુતિ આપી અને ઘેર ઘેર આજે પરશુરામ જયંતિ છે તો એ નિમિત્તે દીપ પ્રગટાવી અને ભગવાનને પ્રાર્થના કરી આપણે સૌ ભેગા મળી કે ભગવાન આ મહામારીમાંથી દરેકને બચાવે અને આખા વિશ્વનું કલ્યાણ કરે એ માટે યજ્ઞનું આયોજન કરી રહ્યા છે. 5 જ જણ બરાબર અને આ વિશ્વ આ યજ્ઞ વિશ્વ કલ્યાણને સમર્પિત કરી અને આનો પૂર્ણાહુતિ કરવામાં આવશે. ઉજાણી ઘર ઘરે કરવામાં આવશે એવું આયોજન કરે. હા, ઉજાણી ઘર ઘરે કરે તો વધારે સારું છે. દીપ પ્રગટાવી અને ત્યાં પોતાના ઘેર થોડો પણ યથાશક્તિ ગાયના છાણાનો ધૂપ અને છાણા પ્રગટાવી એની અંદર યથાશક્તિ ગુગળ કપૂર અને લવિંગ આ વસ્તુનું ધૂપ ધુમાડો પણ તમે તમારા ઘેર કરી શકો તો વધારે સારું છે. આનાથી વાઇબ્રેશન આખું બદલાઈ જાય છે અને હવામાં ફરતા જે વાયરસ છે એનો નાશ થાય છે. એટલે દરેક વ્યક્તિને નમ્ર વિનંતી છે કે આ ધૂપ ગાયના છાણાનો ધૂપ થાય તો વધારે સારું રહેશે આ સમયની અંદર.